દેશની રાજધાની દિલ્હીમાં ગરમીએ હદ વટાવી દીધી છે, ત્યારે 62 વર્ષ બાદ દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જ્યારે પાલમ એરપોર્ટ આસપાસના વિસ્તારનું મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે 1952 પછીનું સૌથી ઊંચું તાપમાન ગણવામાં આવે છે. દિલ્હીમાં એક તરફ વિક્રમજનક ઊંચું તાપમાન અને બીજી તરફ 10 કલાક સુધીનો વીજ કાપ લોકોને અકળાવી રહ્યો છે અને પાણીના કકળાટે પણ દિલ્હીવાસીઓનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અગાઉ 16 જૂન 1995ના રોજ પાલમ ખાતે 47.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. ઇન્દિરા ગાંધી એરપોર્ટ અને નજીકના દક્ષિણ પશ્ચિમ દિલ્હી વિસ્તારોમાં વીજગાજ અને ધૂળની આંધી ઉઠી તેવી શક્યતા હવામાન ખાતું જણાવી રહ્યું છે. એરપોર્ટ તંત્રએ જણાવ્યું હતું કે આવી સ્થિતિ સર્જાશે તો ફ્લાઇટને અસર પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.